ને મિત્રો, મજામાં મિત્રો, આપણે ગુજરાતી ગ્રામર, ખાસ કરીને જે વ્યાકરણની અંદર અને શબ્દ ભંડોળની વાત કરીએ તો સમાનાર્થી, વિરુદ્ધાર્થી, એ બધા કોઈ પણ ગવર્મેન્ટ જોબમાં પણ કામ આવે છે અને દસમા બારમામાં પણ ગુજરાતી ભાષાને આ સંદર્ભે જોઈએ તો ખૂબ કામ આવે છે. મિત્રો, જો આ પ્રેક્ટિસની અંદર આવી જાય અથવા તો ટેસ્ટ રૂપે આ વિડીયો જોશો તો તમને ઘણું નવું જાણવા મળશે, અને જો નવું છે તો એ આત્મસાત કરતા જ રહો, કરતા જ રહો. તો જનરલી અમુક વસ્તુ તો રિપીટ થતી હોય છે. તો જોઈએ મિત્રો, આ વખતે જે બોર્ડની પરીક્ષા લેવાની ધોરણ 12, એમાં જે વિભાગ સી છે, 20 ગુણ જે રોકડા છે, એમાં દરેક વસ્તુનો ઇન્વોલ્વમેન્ટ છે. તો જોઈએ, જેમ કે અહીંયા સમાનાર્થીની જોડી બનાવવાની છે તો સમજ સાથે તમે તરત કહેશો અક્કલ, ડહાપણ, બુદ્ધિ સાથે, બુદ્ધિને મતિ પણ કહેવાય છે, પ્રજ્ઞા પણ કહેવાય છે, કોમળ તો નરમ, મૃદુ, ઘરેણું એને આપણે અલંકાર, આભૂષણ, અલંકાર તો તમને ખબર છે, અલંકાર એ ઘરેણા રૂપે ભાષાનું અલંકાર હે ને, તો ભાષાનું આભૂષણ એટલે અલંકાર. એ જ રીતે મહેમાન તો અતિથિ, પરોણું. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ અહીંયા તમારે આપવાનો તો છે, પણ સાથે સાથે એ પણ છે કે જેની અંદર તમારે વાક્યનો અર્થ બદલાઈને એમ પાછું ફરીથી પણ લખવાનું છે. તો ક્લાસ 1-2ની અંદર જ્યારે ગુજરાતી ભાષાનું 200 ગુણનું પેપર હોય છે તો એમાં તમને આ સંદર્ભે કામ આવે છે. જેમ કે એનું શરીર કાબૂમાં ન રહેતું, તો મિત્રો કાબૂનું તમને ખબર છે બેકાબુ, તો એનું શરીર બેકાબુ થઈ જતું. મિસ પંકજમનો મહેમાન, મહેમાન ને યજમાન હે ને, તો એનું વિરુદ્ધાર્થ શું થાય, યજમાન, તો અહીંયા યજમાન નથી. એ જ રીતે અભિમાની, જો ઘણા લોકો નિરાભિમાની લખે છે તો નિરાભિમાની શબ્દ ખોટો છે, નિરભિમાની, તો નિરભિમાની નથી એમ કરી નાખવાનું. મને શરત મંજૂર છે, તો મંજૂરનું ના મંજૂર, અને છે તો આપણે નથી કરશું જેથી અર્થ બદલાય નહીં. અને ઉત્સાહ તો નિરુત્સાહ, તો મીનાબેન ઉત્સાહમાં આવી ગયા, મીનાબેન નિરુત્સાહી ન થયા. તો મિત્રો, આ વિરુદ્ધાર્થ આ રીતે પણ પૂછાય છે. આ પ્રશ્ન પણ જે શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ પણ દરેક એક્ઝામમાં આવે છે. તો અહીંયા પગનો ચાલવાનો અવાજ, યસ, રવ, રવ એટલે અવાજ, તો પગ રવ. ગોળ કે મહુડો ભેળવીને કેળવાયેલી તમાકુ, યસ મિત્રો, એના માટે શબ્દ છે ગડાકુ, ગડાકુ. અને ઝાડુ ટૂંકું ધોતિયું છે એને થેપાડું કહેવાય છે, થેપાડું. અને નીલા રંગનો મણી, યસ, મરકત મણી. અને પીડા પામેલી વ્યક્તિ, તો એ પીડિત. ત્યાર પછી તળપદા શબ્દ, તો તમને ખ્યાલ છે જે ગામઠી શબ્દો છે, એ ભરિયા બોલે તે ભર્યા એવો અર્થ નીકળે હે ને. તો હામ, હામ એટલે હિંમત, હૈયે રાખી હામ, તો અહીંયા હિંમતની વાત છે, હામ એટલે હિંમત. સાચી જોડણી, તો મિત્રો એકદમ ઇઝી પૂછ્યું છે, કારણ કે દીકરોમાં બસ જોડણીમાં સુધારી સુધારી શું કરો, તો રસ્વનું દીર્ઘ કરો. પ્રીતમમાં પણ રસ્વ છે એટલે ખબર જ છે કે જોડણી ખોટી છે, તો સાચી તમે પ્રીતમ કરશો. પથ્થરોમાં, જો ઘણી વખત પથ્થરો આ રીતે લખજે પણ ત અડધો નથી આવતો, થ આવે છે, થ અલંત આવશે, તો પથ્થરો. અને નિબંધમાં સિમ્પલ નીને તમે રસ્વ કરી દેશો. ત્યાર પછી મિત્રો નિપાત, તમે વિડીયો જોયો જ હશે, નિપાત આપણા 4 પ્રકારના છે, તો અહીંયા તમને તરત જ પકડી લેશો કે ઝ પહેલેથી જ હે ને, ભારવાચક નિપાત, તો અહીંયા તો ખાલી એમને ઓળખવાનું છે, તો જ છે એ નિપાત છે. બાકી સંચામાં તળ પહેલેથી જ હશે, તો અહીંયા વજન પણ છે એટલે ભારવાચક. એ જ રીતે હરધનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું, તો અહીંયા એ પણ ભારવાચક જ છે, તો પણ શબ્દ તમે એટલે એ પણ મેદાન ઉપર વજન આવી રહ્યું છે. એ જ રીતે કાષ્ઠની પુતળી, તરત કહેશો વિશેષણ, વિશેષણનો પણ આપણો વિડીયો છે, તમે જોયું જશે. એ જ રીતે એના મૃદુભાષી સાથીદારો, તો મૃદુભાષી છે એ સાથીદારોનું વિશેષણ છે. મિત્રો વિશેષ્ય કોને કહેવાય, તો જેમ કે મૃદુભાષી સાથીદારો, તો મૃદુભાષી વિશેષણ છે, પણ સાથીદારો શું બની જશે, એ વિશેષ્ય બની જશે. એ જ રીતે કૃદંત, તો પથ્થરો બોલે તો બોલાવી જુઓ, અને બોલાવીને જુઓ એ ટાઈપનું, તો અહીંયા એ કૃદંત થશે. એ જ રીતે પ્રભાશંકરે હસીને હે ને, સંબંધક કૃદંત, તો કૃદંતનો વિડીયો પણ જોજો, તમને તરત આમ યાદ આવી જ જશે કે સર આ બરોબર છે, એક માર્ક પાકા જ છે. ત્યાર પછી બા મને જોઈને હે ને, તો આ બધા જે કૃદંત છે, બોલાવીને, હસીને, જોઈને, તો એ સંબંધ, એક ક્રિયા પૂરી થઈ અને પછીની વાત છે, તો સંબંધક
કૃદંત એ આવશે. ત્યાર પછી રૂઢિપ્રયોગો પણ છે કે જેમાં અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો ઉલાળ ધરાળ ન હોવું એટલે કે આગળ પાછળની ચિંતા ન હોવી. તો તમે એનું ઉદાહરણ તો ગમે તે આપી શકો. નરોત્તમ શેઠના દીકરાને ઉલાળ ધરાળ નથી, એ જે રીતે વધામણી આપવી, તો શુભ સમાચાર આપવા, તો એમાં પણ તમે કહી શકશો કે થોડા સમય પછી તમારું રિઝલ્ટ આવશે ત્યારે દોડીને પપ્પાને વધામણી આપશો, હે ને? તો એ તો ઇઝી છે, પણ રૂઢિપ્રયોગના તમને અર્થ છે એ ખ્યાલ આવવા જોઈએ. ત્યાર પછી જે લેખન રૂઢિ, મિત્રો ઘણી વખત એવું પૂછાય છે કે આમાં કેટલી ભૂલો છે, તો આખી જો વાત જાણશો તો ખબર કે બા એ બા કમાડ ખોલો હું છું હું, તો તમે જાણો છો કે આ કોઈ બોલી રહ્યું છે, તો તમે અવતરણ ચિહ્નમાં લઈ શકો છો. પછી બા એ બા, તો અહીંયા બા પછી અલ્પવિરામ, કમાડ ખોલો પૂર્ણવિરામ, હું છું પછી છું પછી તમે થોડા ડેટ ડોટ 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 એટલે ટપકા કરી શકો છો, અને હું અને અવતરણ ચિહ્ન પૂરું. એ જ રીતે મારું હૈયું હૈયું, બરાબર ને? નાન્યતર જાતિમાં તમને ખ્યાલ છે કે અનુસ્વાર આવશે, તો હૈયું કઈ નહીં પણ કંઈક, બરાબર ને? અને વિચિત્રમાં ચી કેવો આવશે? રસ્વ આવશે. ઉર્મી ઉર્મીમાં તમને ખબર છે ઉ છે એ કેવો આવશે? દીર્ઘ આવશે. અને ધક ધક હે ને, તો એ ફ જેવું દેખાય છે પણ કદાચ ધક હોય તો કોઈ સવાલ નથી. અને ઉઠ્યું હે ને, જ્યારે જોડાક્ષર આવતું હોય તો આગળનો ઠ્યું હે ને, તો એ શું છે? તો કે જોડાક્ષર આવે છે, તો આગળનો છે હંમેશા એ દીર્ઘ આવે એટલે ઉ છે. એવું તમે જો ઉર્મીમાં પણ જોઈ શકો છો, ઉઠ્યુંમાં પણ જોઈ શકો છો. તો અહીંયા ઘણી બધી ભૂલો હતી અને ભૂલો તમે જોઈ પણ લીધી હશે ને આવડી પણ ગઈ હશે. તો મિત્રો બહુ ઇઝી છે, માત્ર ખાલી નાની નાની બાબતોને તમારે ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી પદક્રમ હે ને, તો જોઈ દો શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ હે ને, તો શુદ્ધ ભેંસ ન હોય શુદ્ધ દૂધ હોય તો તરત લખી શકો છો ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. એ જ રીતે ડોશી, અહીંયા પ્રત્યય તમને ખબર છે એમાં સુધારો કરવાનો છે. ડોશીને અંતકાળ, એવું તો હોય નહીં, ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદે તેમને કહ્યું, વૈદે અથવા તો વૈદ્યે ગમે તે તમે લખી શકો છો. તો અહીંયા ડોશીને અંતકાળ નહીં પણ ડોશીનો, અને નોનીનું ના યાદ આવે છે ને, વિભક્તિ કઈ આવે છે? છઠ્ઠી, યસ, સંબંધ. તો મિત્રો બસ આ બધા વિડીયોઝ તમે જોયા હશે અને બસ તમે ફીલ કરો કે હવે અમને આવડે છે. ત્યાર પછી સાદા વાક્યો જે છે એ સંયુક્તને સંકુલ આપ્યા છે, સાદા વાક્યમાં ફેરવવાના છે. સિમ્પલ, તમે તમારે મજાથી રાજ કરો અને મનની આશાઓ સંતોષો, એવું લખ્યું છે. તો આપણે બે એના ટુકડા કરી નાખશું, તમે, કારણ કે એમાં સંયોજક છે ને, હે ને? તો તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો, તો અહીંયા તમે લઈ શકો છો. આ રીતે આવશે એક વાક્ય, એ આવશે કે સાદા વાક્યમાં પહેલું કે તમે તમારે મજાથી રાજ કરો પૂર્ણ વિરામ, અને બીજું વાક્ય લખશો તમે તમારી મનની આશાઓ સંતોષો. બસ આ બે વાક્ય આવી જશે એટલે બંને સાદા વાક્ય થઈ ગયા. ત્યાર પછી છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે, તો જ્યારે ત્યારે એવા સંદર્ભમાં છે. તો સિમ્પલ, છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે, બીજું વાક્ય કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. એ જ રીતે ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તો અહીંયા જ્યારે ત્યારે અને પણ એ સંદર્ભ છે જ અને એ રીતે જોડાયેલા છે વાક્યો, તો સાદા ત્રણ વાક્ય બની જાય. ભીમસેનમાં અઢળક બળ છે એ હું જાણું છું, તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, બે વાક્ય થઈ ગયા. ત્રીજું, મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી, કારણ કે અહીંયા જે સંકુલ વાક્ય છે સંયુક્ત રીતે જે રીતે જોડાયેલા છે એને આ રીતે તમે જુદા કરી શકો. જોઈએ નેક્સ્ટ. અહીં પણ સંયુક્ત સંકુલ વાક્યમાં ફેરવીને લખવાનું છે, તો સાદા બે આપ્યા છે. મિત્રો કોઈ અવિનય લાગે, મિત્રો મને ક્ષમા કરજો, તો સિમ્પલ, મિત્રો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. અહીંયા જો ને તો ખાલી તો આવે, પણ જો મિત્રો કોઈ અવિનય લાગે એમ લખો તો પણ ચાલે, અને તો મને ક્ષમા કરજો. ત્યાર પછી અમ્માને સમાચાર આપીએ, અપ્પાને સમાચાર આપીએ, એમના આશીર્વાદ લઈએ, તો ત્રણેય વસ્તુ ભેગી કરી શકો છો. અમ્માને અને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ
લઈએ, થઈ શકે ને? તો અને અને જોઈન કરી શકો છો. એ જ રીતે દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. તો અહીંયા જ્યારે જોડવાથી તમારે કામ થઈ જશે કે દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. તો મિત્રો આ રીતે વ્યાકરણના વિષગુણ હતા, પણ સાથે સાથે પેપરમાં એટલે નજર કરીએ કે અર્થગ્રહણ પછી નિબંધ આ બધી વસ્તુ ક્લાસ વન અધિકારીના જે પેપર છે એની અંદર ઉપયોગી થતું હોય છે. તો અહીંયા સરસ મજાનું એક પદ્ય આપેલું છે અને પદ્યને આધારે ક્વેશ્ચન હોય છે જેને આપણે પદ્યાર્થ ગ્રહણ કહીએ છીએ. તો એ પણ છે, જે લોકોને ડિટેલમાં વિગતો જોતી હશે એ લોકો પેપર લખી લેશે, પ્રશ્નો પણ લખી લેશે. એ જ રીતે ગદ્યખંડ વિડીયો સ્ટોપ કરીને તમે લખી પણ શકો છો. તો જે લોકો ખૂબ તૈયારી ઉચ્ચ લેવલની કરી રહ્યા છે તો એમના માટે તો પ્રેક્ટિસ માટે આ પેપર સરસ ઉપયોગી થશે. એ જ રીતે સંક્ષેપ લેખનની પણ વિગત છે. તો સંક્ષેપ આખા ગદ્ય જે આપેલું હોય છે એનો સંક્ષેપ કરીને પણ તમારે લખવાનું હોય છે. એ જ રીતે ક્રમમાં પણ ગોઠવવાનો આવે છે. તો અહીં ક્રમ કેવી રીતે આવે આખી ઘટનાનો એ પણ આવે. લેખન સજ્જતા, તો સજ્જતા એટલે મતલબ તમે લેખન શૈલી કેવી છે, તમારા વિચારો કેવા છે, તો એના અનુસંધાને હે ને. તો અહીંયા પ્રદૂષણના સંદર્ભે પૂછેલું છે. ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં હે ને, તો ભાવાત્મક વાદાત્મક એ જે છે ને એ તમારી લેખન શૈલી છે. તો એના માટે આ સરસ અનુસંધાન છે. 12માનું પાઠ્યપુસ્તક જરૂરથી નજર કરજો. એ જ રીતે આખે આખું જે આપ્યું છે એને ભાવાત્મક ગદ્યમાં ફેરવાનું છે. તો એ પણ દહેજ સબ્જેક્ટ ઉપર અને અને એના જે ટોટલી ડિટેલમાં મુદ્દા પણ આપ્યા છે તો એના આધારે કરવાનો. નિબંધ પૂછવાનો છે પ્રકૃતિના સૌમ્ય રૌદ્ર સ્વરૂપો. તો અહીં એના પણ મુદ્દાઓ આપ્યા છે. એ જ રીતે અથવામાં આપ્યું છે જનતા લોકશાહીનું સાચું બળ, એના પણ મુદ્દાઓ આપ્યા છે. અને પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, તો પ્રવાસ વિશેનું પણ સંદર્ભમાં આપ્યું છે. તો અહીં આના 10 ગુણ હોય છે 12મા ધોરણની અંદર, પણ સાથે સાથે રોકડિયા માર્ક પણ છે એ પણ જરા જોઈ લઈએ. મિત્રો પદ્યની અંદર તમને ખ્યાલ છે રામબાણ હે, જે લોકો વિડીયો જોયો હશે એને ખ્યાલ આવી ગયો હશે હે ને, રામબાણ તો ધના ભગત હે, તો એ ગાતા હતા એટલે પદ ભજન. એ જ રીતે પ્રેમાનંદનું જે આખ્યાન છે એ નળાખ્યાનમાંથી લેવાયેલું. દયારામ રચિત કઈ ગરબી, તો શ્યામ રંગ સમીપે, યાદ આવી ગયું ને. અને શ્યામ સાધુ એનું જે મૂળ નામ છે એ શું છે, તો કે શામળદાસ મૂળદાસ સોલંકી, તો અહીંયા એમનું ઉપનામ જણાવ્યું છે. એ જ રીતે તમે એક વાક્યમાં તમે જે પ્રશ્ન છે સાવ સહેલા છે, ગોપીઓ કયો નિયમ લે છે, તો શ્યામ રંગ પાસે ન જવાનો. દાદાએ પુત્રીને શી સલાહ આપી, એટલે આમ લખવું આખું કે દાદાએ પુત્રીને સલાહ આપી કે સાસરિયામાં ખાનદાન કુટુંબની દીકરી તરીકે દુઃખ સહન કરવાની કરવાનું છે. એ રીતે ગામના સજ્જનોએ શો ન્યાય કર્યું, તો અહીંયા તમને ખ્યાલ છે આ કુલટાને પથ્થર મારો હે ને, અને પથ્થર મારીને મારી નાખો હે, તો એવું સજ્જનોએ ન્યાય કરેલો. વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ, એટલે શું મતલબ, વૃક્ષ કેવું સરસ કામ કરી રહ્યું છે, કોઈને છાંયો આપે છે, તો એ કામ આમ જોયે તો કેટલું અન્ય લોકોના જીવનમાં છાંયો આપવો એ કામ ખરેખર અઘરું છે, પણ કોઈના જીવનમાં વૃક્ષની જેમ છાંયો આપવાનું જે કાર્ય છે એ કાર્ય કરી જુઓ, એવો સંદર્ભ અહીંયા છે. બસ બાકી 4-5 વાક્યમાં જે પૂછેલા હતું 2 ગુણની અંદર, એ જ રીતે ગદ્યમાં પણ 1-1 માર્કના છે, જોઈ લઈએ. મિત્રો નજર એટલે કરીએ છીએ કે કોઈને કોઈ વિદ્યાર્થીઓ નેક્સ્ટ ટાઈમ જ્યારે આખું પેપર જોવું હશે તો 2020નું પેપર એને હાથ વગું રહેશે. અહીં જુઓ આંસુ ભીનો ઉજાસ એ પાઠના લેખક, તો તમને યાદ જ છે, યાદ છે ને તમને સ્ટોરી યાદ હશે, એટલે દિલીપ રાણપુરા. મહાત્માના માણસ, યસ, ઇન્કલાબ જિંદાબાદ એ પાઠમાંથી લીધેલ. અને છેલ્લું દર્શન કાવ્યનો સાહિત્ય પ્રકાર યાદ જ છે હે ને, આસ્વાદ લેખ, પ્રસાદીઓલી રાખી હતી હે ને, યાદ છે ને. અને ઈવા ડેવ એ કોનું ઉપનામ છે, ડેવ એટલે દવે હે ને, એવું હશે કદાચ, ડેવ અને દવે, તો એના ઉપરથી પણ દવે એટલે પ્રફુલ્લ નંદશંકર દવે. અને વિનોબાએ ક્યા ક્યા વ્રતોનું પાલન બરાબર કર્યું હતું, આ જીકેમાં પણ આવી શકે, તો સત્ય અહિંસા અને તમને ખ્યાલ છે કે બ્રહ્મચર્ય.
એ જ રીતે અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ, તો બરફના ડુંગર ઓળંગે છે, તો એ ઓળંગવાનું વિઘ્ન છે. એ જ રીતે શ્વેતકેતુના કુળમાં શું રિવાજ હતો, તો યજ્ઞોપવિત દીધા પછી ગુરુ પાસે જઈને વિદ્યા પ્રાપ્ત કરવી. અને ડૉક્ટર બાબા સાહેબની જે જીવનના તત્વત્રી શું છે એમ કઈ છે, તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. અને બાકીના જે પાંચ ચાર પાંચ વાક્યમાં જે ઉત્તર છે, ઉછીનું માગનારની મહારાણા કાશ્મીર આવવા જે પ્રભાશંકરને કઈ લાલચ આપી હતી એની વાત, અને યુધિષ્ઠિર યુદ્ધવિષાદ નાટકના અંતની ચર્ચા, ને એના અથવાની ખીજડીએ ટેકરે પાઠના ભોજાનું મનોમંથન, અને અનુરુદ્ધનો ગૃહત્યાગનો વાર્તાનો ધ્વનિ અથવા તો શ્યામરંગ સમીપે. તો મિત્રો મજા આવી, તો બસ એક આ નજર એટલે કરવાની હતી કે તમને આઈડિયાઝ આવે કે કેવી રીતે ધોરણ 12ની અંદર ગુજરાતી વિષયનું પેપર હતું, અને સાથે સાથે જે લોકો ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે એમને પણ ખ્યાલ આવે કે કંઈ નવું આવું હોઈ શકે છે. ને અમુક મિત્રો તો વલોણાની રાહ જોતા હતા, તો ચલો આપી દઈએ, કેમ કે મિત્રો દરરોજ નવા શીખવાનો આનંદ કંઈક ઓર છે, અને હવે તો આપનું સપનું વિજેતા થવાનું છે જ, અને એટલે જ આજના વલોણામાં કે રોજ રોજ નવું નવું શીખવું છે, રોજ રોજ નવું નવું શીખવું છે, જાત ઢંઢોળી બસ હવે જીતવું છે. જી હા મિત્રો, રોજ કામ કરો, દરેક વિડીયો જોઈ નાખો, ક્યાંય પણ અટકો તો જરૂરથી કોમેન્ટ્સ કરો, પણ જીતવું છે એ નક્કી છે. બસ બધાને જાણ કરતા રહો, બધાને જોડતા રહો, આગળ વધતા જ રહીએ, વધતા જ રહીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હા કોમેન્ટ જરૂર લખજો, આવજો.